યસ બેંક છેલ્લા બે ત્રણ દિવસથી જે ચર્ચામાં રહી છે, યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરની ધરપકડ કરવામાં આવી છે. મહત્વના સમાચાર પર નજર કરીએ તો મુંબઈમાં યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરની ધરપકડ કરવામાં આવી છે. ઈડીએ રાણા કપૂરની ધરપકડ કરી છે. શનિવારે મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ કર્યા બાદ અંતે રાણા કપૂરની ધરપકડ કરવામાં આવી છે. યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરની ધરપકડ કરાઈ છે. આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ખાસ નોંધનીય બાબત છે કે યસ બેંક જે પ્રમાણે આર્થિક સંકટોમાં ઘેરાઈ ગઈ હતી તેને લઈને અત્યારે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. ખાતેદારો પણ હેરાન પરેશાન થઈ ગયા હતા. ત્યારે ખાસ મહત્વની બાબત છે કે સંસ્થાપક જે છે યસ બેંકના રાણા કપૂર, તેમની ઈડી દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી. શનિવારે મોડી રાત સુધી પૂછપરછ કરાઈ અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. રાણા કપૂરને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરની ધરપકડ કરી લેવામાં આવી છે. તો ઈડી દ્વારા રાણા કપૂરની ધરપકડ કરવામાં આવી છે. શનિવારે મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. તો યસ બેંકના ગ્રાહકો એટલે કે યસ બેંકના ખાતેદારો જે છે તેમના માટે રાહતના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. કારણ કે ક્યાંક ને ક્યાંક નાણાં ઉપાડવા પર લિમિટ મૂકી દેવામાં આવી હતી, હવે તે દૂર કરવામાં આવી છે. હવે અન્ય બેંકના એટીએમથી પણ નાણાં ઉપાડી શકાશે. રૂપિયા 50,000ની મર્યાદામાં નાણાં ઉપાડી શકાશે. અન્ય એટીએમનો પણ ઉપયોગ કરી શકાશે. અગાઉ માત્ર બ્રાન્ચમાંથી જ નાણાં મળી રહ્યા હતા. તો યસ બેંકના ખાતેદારો માટે અત્યારે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, રાહતનો શ્વાસ લીધો છે ખાતેદારોએ આ સમાચાર આવ્યા બાદ. કારણ કે નોકરિયાત ખાતાધારકો માટે પણ હવે આંશિક રાહત થઈ ગઈ છે. કલાકો સુધી તેમને યસ બેંકની લાંબી કતારોમાંથી મુક્તિ મળી ગઈ છે. રૂપિયા 50,000ની મર્યાદામાં તેઓ કોઈપણ એટીએમમાંથી નાણાં ઉપાડી શકશે. અગાઉ જે પ્રમાણે માત્ર બ્રાન્ચમાંથી જ નાણાં મળી રહ્યા હતા તે હવે દૂર કરવામાં આવ્યું છે. યસ બેંકના ડેબિટ કાર્ડનો ઉપયોગ પણ કરી શકાશે અને યસ બેંકના ડેબિટ કાર્ડથી અન્ય બેંકમાંથી પણ નાણાં ઉપાડી શકાશે. યસ બેંકના ખાતેદારો માટે આ સમાચાર ખૂબ જ રાહતનો શ્વાસ લઈને આવ્યા છે. આ અંગે માહિતી મેળવીએ સંવાદદાતા વૃંદા રાવલ જોડાઈ ગયા છે. વૃંદા, જણાવશો ખાસ કરીને યસ બેંકના ખાતેદારો માટે અત્યારે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે. રૂપિયા 50,000ની રોકડ તેઓ એટીએમથી પણ ઉપાડી શકશે, શું કહેશો? ઝંખના, જો વાત કરીએ તો જે યસ બેંકની જે વાત હતી કે અચાનક જ તે બેંકના જે નાણાં સુરક્ષિત નહોતા તેવી એક જે ખાતેદારોને માહિતી મળી હતી ને ત્યારબાદ તેઓ તમામ જે ખાતા ધારકો છે તેઓ યસ બેંકની બહાર પોતાની લાંબી લાઈનો લગાડીને પોતાના જે રૂપિયા છે તે લેવા માટે ઊભા હતા. પરંતુ હવે યસ બેંક તરફથી સત્તાવાર ટ્વિટર ઉપર ટ્વીટ કરીને જાહેરાત કરવામાં આવી છે કે તે જે રૂપિયા છે, તેમના જે નાણાં છે તે અન્ય બેંકના એટીએમમાંથી પણ તેઓ ઉપાડી શકશે અને 50,000ની લિમિટમાં તેઓ આ જે નાણાં છે તે ઉપાડી શકશે. એટલે અત્યાર સુધી એવું હતું કે પોતે યસ બેંકમાંથી જ નાણાં ઉપાડી શકશે એવું હતું, પરંતુ જે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ હવે તેઓ અલગ અલગ બેંકમાંથી પોતાના નાણાં જે છે તે ઉપાડી શકશે. અગાઉ પણ જે નાણામંત્રી છે તેમણે પણ જણાવ્યું હતું કે તમામ જે ખાતાધારકો છે તેઓના નાણાં જે છે તે સુરક્ષિત છે, તે નાણાં ક્યાંય પણ જશે નહીં, એટલે કે તેમના ખાતામાં જ રહેશે. આ જે વાત કરવામાં આવી હતી તે બાદ ખાસ જો વાત કરીએ તો આ ગઈકાલે જે ટ્વીટ કરવામાં આવ્યું છે અને તેના જે માહિતી આપવામાં આવી છે કે તમામ ખાતા ધારકો છે તે પોતાના નાણાં જે છે તે અલગ અલગ જે પણ બેંકો છે તેમાંથી પણ તેઓ લઈ શકશે. જી, ખાસ કરીને જે પ્રમાણે આ સમાચાર અત્યારે સામે આવ્યા છે તેને ધ્યાનમાં રાખીને જે ખાતેદારોની મોટી રકમ બેંકના ખાતાઓમાં અત્યારે હોય તે લોકો માટે પણ ક્યાંક ને ક્યાંક શાંતિ કહી શકાય. કારણ કે એક સમાચાર એવા સામે આવ્યા હતા ક્યાંક ને ક્યાંક પોતાના પૈસા સપડાઈ ગયા હોય તેવી પણ એક પરિસ્થિતિ સામે આવી હતી, શું કહેવું છે? ચોક્કસથી, અચાનક જ આ પ્રકારનો જ્યારે નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારે તમામ ખાતાધારકોને એવું હતું કે યસ બેંકમાંથી તેઓ પૈસા નહીં લઈ શકે અને તેમના જેટલા રૂપિયા હતા તે સપડાઈ ગયા છે. પરંતુ ખાસ જે વાત કરવામાં આવે તો જે 50,000ની લિમિટ હતી તે લિમિટમાંથી તેઓ પૈસા ઉપાડી શકે તેવું હતું, પરંતુ જે યસ બેંકના જે ખાતાધારકો છે તે અગાઉ તેમની જ બેંકમાંથી જે પૈસા હતા તે ઉપાડી શકવાના હતા. પરંતુ હવે આ જે બેંકો છે, અલગ અલગ જે બેંકો છે, તમામ બીજી જે બ્રાન્ચો છે તેમાંથી પણ તેઓ પૈસા ઉપાડી શકશે, પરંતુ 50,000ની લિમિટમાં તેઓ ઉપાડી શકશે.
એટલે કે જે રીતે ખાતાધારકો હતા તેમને જે ટેન્શન હતું કે તેઓના પૈસા સપડાઈ ગયા છે, પરંતુ હવે તેઓ નિશ્ચિંત થઈ શકે છે. અને જે લાંબી લાંબી જે કતારો બેંકોની બહાર તેઓ લગાવતા હતા તે પણ લગાવવાની જરૂર નહીં પડે, તેમાંથી તેમને આંશિક રાહત મળી છે. કારણ કે તમામ બેંકોની બહાર અથવા તો જે યસ બેંકની બહાર જે લાઈનો હતી તે લાઈનો હવે ઓછી કરવાની તેમને જરૂર પડશે, કારણ કે જે બીજી બેંકો છે તેમાંથી તેઓ આ પૈસા જે છે તે ઉપાડી શકશે. એટલે કે પોતાના જે પૈસા છે તે ક્યાંય જશે નહીં, તે બીજી બ્રાન્ચમાંથી પણ તેઓ પૈસા જે છે તે ઉપાડી શકશે. એટલે તમામ જે ખાતાધારકો છે તેઓને આંશિક રીતે રાહત મળી છે અને તેમને નિશ્ચિંત થવાની જરૂર છે કે જે રીતે તેમના પૈસા તેમને નહીં મળવાના હતા એવી તેમની એક વાત હતી, પરંતુ તે પૈસા તમામ લોકોને સુરક્ષિત છે અને તમામ બ્રાન્ચમાંથી અને તમામ બેંકોમાંથી તેઓ ઉપાડી શકશે. જી જી, પૈસા બેંકમાંથી ઉપાડી શકાશે, પરંતુ ક્યાંક ને ક્યાંક યસ બેંકની જો વાત કરીએ તે આર્થિક સંકળામણની વચ્ચે ફસાઈ ગઈ છે તેવા સમાચાર પણ વહેતા થયા હતા. અને ત્યારબાદ અત્યારે જ્યારે એસબીઆઈએ યસ બેંકને ટેકો આપ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ બેંક હવે બચી જશે અને આગામી સમયમાં કાર્યરત થઈ જશે યોગ્ય રીતે, એને ધ્યાનમાં રાખી ખાતેદારો માટે પણ આ સારી બાબત કહી શકાય. શું કહેશો? જી, જે રીતે એસબીઆઈની વાત છે તેમજ એલઆઈસી છે તે પણ થોડા શેર લઈ શકે છે. એટલે કે જે રીતે યસ બેંકની વાત હતી કે તે યસ બેંક જે છે તે બંધ થઈ જશે, પરંતુ હવે એસબીઆઈએ ટેકો જાહેર કર્યો છે, ત્યારબાદ આ જે બેંક છે તે સુરક્ષિત છે, તે સલામત છે, પરંતુ જે ખાતાધારકો જે છે તેઓને ક્યાંક ને ક્યાંક આજે જે નિર્ણય આવ્યો હતો તેના કારણે તેઓ ચિંતામાં હતા. પરંતુ ઘણા ખાતાધારકો એવા છે કે જેઓ એવું વિચારી રહ્યા છે કે આ પ્રકારની જો સમસ્યા વારંવાર રહેશે તો તેઓ પોતાની બેંક જે છે તે પણ બદલવાના એક મૂળમાં હતા, પરંતુ આ જે નિર્ણય આવ્યો છે ટ્વિટર ઉપર જે માહિતી મળી છે કે તેઓ પોતાના પૈસા જે છે તે અલગ બેંકમાંથી લઈ શકશે. એટલે કે આ જે સમાચાર છે તેનાથી તમામ જે ખાતાધારકો છે તેને આંશિક રાહત મળી છે અને તેઓએ જે પોતાનો વિચાર હતો તે કદાચ બદલ્યો છે અને અલગ અલગ જે બેંકો હતી તેમાંથી તેઓ 50,000ની લિમિટ સુધીમાં પૈસા જે છે તે ઉપાડી શકશે. જી જી વૃંદા, આભાર સમગ્ર માહિતી બદલ. તો યસ બેંકને લઈને મોટા સમાચાર અત્યારે જે સામે આવ્યા છે, અન્ય એટીએમમાંથી પણ રૂપિયા 50,000 સુધીની રકમ યસ બેંકના ખાતેદારો ડેબિટ કાર્ડ દ્વારા ઉપાડી શકશે. આ સમાચાર આવ્યા બાદ ખાતેદારોમાં પણ અત્યારે રાહતની લાગણી તેઓ અનુભવી રહ્યા છે. યસ બેંકના ખાતેદારો માટે આ સારા સમાચાર છે.